Santhan. All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે ફ્લાઇટલેસ બર્ડ્સ અને ફ્લાઇંગ બર્ડ્સ એન્ડ અધર ફ્લાઇંગ વર્ટિબ્રેટ્સ વિશે અભ્યાસ કરવાના છીએ, એના વિશે જોવાના છીએ. તો જ્યારે ફ્લાઇંગ વર્ટિબ્રેટ્સની વાત આવે ત્યારે મોટાભાગે પ્રાણીસૃષ્ટિમાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જ્યારે ફ્લાઇંગ એટલે ઉડ્ડયન કરી શકતા જો કોઈ એક ગ્રુપ હોય તો એ પક્ષીઓ અથવા બર્ડ્સનું છે. એના સામાન્ય કેરેક્ટર જોઈએ તો આપણે જાણીએ છીએ પ્રમાણે પક્ષીઓના પોતાના શરીર ઉપર પીંછાથી એનું શરીર આવરિત હોય છે. આ સિવાય એમાં ફોરલિમ્સ અને હાઇન્ડલિમ્સ એટલે કે જે ફોરલિમ્સ હશે એ પાંખોમાં રૂપાંતરણ પામેલું હોય છે. હાઇન્ડલિમ્સ એ અલગ અલગ એડેપ્ટેશન માટે એમાં રૂપાંતરિત થયેલું હોય છે. હાઇન્ડલિમ્સની ઉપર સામાન્ય રીતે સ્કેલ્સ એટલે કે ભીંગડા આવેલા હોય છે, જે અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ રેપ્ટાઇલ્સમાં જે પ્રકારના ભીંગડા આવેલા હોય છે એવા પ્રકારના ભીંગડા બર્ડ્સમાં આવેલા હોય છે. એની અંદર આવેલા બોન્સ એ છિદ્રિષ્ઠ પ્રકારના હોય છે. આ સિવાય એમાં મેટાનેફ્રિક પ્રકારના કિડનીઝ આવેલા હોય છે. ચાંચનું એટલે મતલબ જોઝનું બીકમાં રૂપાંતરણ થયેલું હોય છે. હાર્ટ ટિપિકલી ફોર ચેમ્બર્ડ આવેલા હોય છે. આ સિવાય પ્રાણીસૃષ્ટિમાં સર્વપ્રથમવાર ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓની વાત કરીએ તો એ બર્ડ્સ અથવા એવું છે, તો ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. રેસ્પિરેશન થોડા જટિલ પ્રકારનું અને એમાં ખાસ કરી અને મેઇન લંગ્સ સાથે એટલે કે ફેફસા સાથે અન્ય વાતાશયો જોડાયેલા જોવા મળે છે. સ્ટર્નમ લાર્જ પ્રકારનું હોય છે, એની સાથે સ્ટર્નમ અને વર્ટિબલ કોલમ અને બધું ફ્યુઝ થઈ ખાસ કરી અને એના વેન્ટ્રલ સાઇડ એ સિન્સેક્રમની રચના થાય છે, જેના કારણે બોટ શેપ પોતાએ બોડી બનતું હોય છે અને સારી રીતે ઉડ્ડયન કરી શકતા હોય છે. પેલ્વિક ગર્ડન લાર્જ આવેલા હોય છે. જોઈન્ટ એ એન્કલ જોઈન્ટ પ્રકારના હોય છે. લેરિંગ્સ એ વિધાઉટ વોકલ કોડ એટલે લેરિંગ્સમાં વોકલ કોડ આવેલા હોતા નથી. બ્રેઇન લાર્જ અને સ્મૂથ પ્રકારનું અને વેલ ડેવલપ પ્રકારનું હોય છે. ઓલ્ફેક્ટરી ઓર્ગન્સ એ પુઅરલી ડેવલપ થયેલા હોય છે. સેક્સિસ સેપરેટ એટલે કે નર અને માદા અલગ હોય અને સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ એમાં જોવા મળતું હોય છે. આ સિવાય પક્ષીઓમાં આંતરિક પ્રકારનું ફલન થતું જોવા મળે છે અને આંતરિક ફલન પછી એમાં પેરેન્ટલ કેર એટલે કે જ્યારે ઓવીપોરસ એટલે કે ઈંડા માદા પક્ષી જ્યારે મૂકે ત્યારે એનું સેવન થાય અને સેવન પછી જે એના ચિક્સ ઈંડામાંથી બહાર આવતા હોય એમાંથી એનું એ પણ સારી રીતે પોતે પેરેન્ટલ કેર બર્ડ્સ કરતા હોય છે. તો આ જોયા આપણે પક્ષીઓના સામાન્ય લક્ષણો. હવે આજનો આપણો મુખ્ય ટોપિક છે કે ફ્લાઇંગ બર્ડ્સ અને ફ્લાઇટલેસ બર્ડ્સ, એટલે કે ફ્લાઇટલેસ બર્ડ્સને આપણે રેટિટી તરીકે ઓળખીએ છીએ અને ફ્લાઇંગ બર્ડ્સ એ જનરલી નિયોગનેથી ગ્રુપમાં આવે છે, તો એના વિશે જોઈએ. ઓકે, તો ધ લિવિંગ વિંગલેસ ઓર ફ્લાઇટલેસ બર્ડ્સ બિલોંગ ટુ ધી સુપર ઓર્ડર પેલિયોગ્નેથી ઓર રેટાઇટી ઓફ ધી સબ ક્લાસ નિયોનિથિસ. દે આર કેરેક્ટરાઇઝ બાય હેવિંગ અ પેલિયોગ્નેથસ પેલેટ, એટલે એમાં પેલિયોગ્નેથસ પેલેટ પ્રકારનું પેલેટ આવેલું હોય છે. અને કિલેટ રાફ લાઇક સ્ટર્નમ એન્ડ કર્લી ફીધર્સ, એમાં તરાપાની માફક ગોઠવાયેલા સ્ટર્નમ આવેલું હોય છે અને કર્લી ફીધર્સ એટલે મતલબ વળાંક ધરાવતા અથવા વાંકાચૂકી રચના ધરાવતા ચોક્કસ પ્રકારના ફીધર્સ એમાં આવેલા હોય છે. રેપ્ટાઇલ્સ આર રિપ્રેઝેન્ટેડ બાય સેવરલ સ્પીસીઝ ઓન અર્થ ટુડે એન્ડ હેવ પરજિસ્ટેડ ઓવર અ લોંગ પીરિયડ ઓફ અ જીઓલોજીકલ ટાઈમ. એ સિવાય ધીઝ બર્ડ્સ આર મચ અલાઇક એન્ડ ઓલ આર ગ્રાઉન્ડ ડ્વેલિંગ. મોટાભાગના બધા જ જે રેટાઇટીની વાત કરીએ, રેટિટી તો એ જમીન ઉપર જોવા મળતા એટલે કે ટેરેસ્ટ્રીયલ બર્ડ છે. દે આર યુઝ્યુઅલી વેરી લાર્જ, સમ રીચિંગ એઝ મચ એઝ 4 મીટર ઇન હાઇટ. તો રેટાઇટીની જે બોડીની લેન્થની વાત કરીએ તો એ 4 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા આ પક્ષીઓનું ગ્રુપ છે. દે હેવ વેલ ડેવલપ પાવરફુલ લેગ્સ, એમાં લેગ એ વેલ ડેવલપ એટલે કે પાવરફુલ પ્રકારના હોય છે. સ્મોલ હેડ, એમાં જે સીર્સ એ નાનું હોય જેના કારણે સરળતાથી એ દોડી શકતા હોય છે. અને રૂડિમેન્ટરી વિંગ્સ એટલે કે અવનત પ્રકારના અથવા પ્રાથમિક પ્રકારની પાંખો નો અહીંયા વિકાસ થયેલો જોવા મળતો હોય છે. અને આ પક્ષીઓ એ ઉડ્ડયન કરી શકતા હોતા નથી. ઇનફેક્ટ ધે ડિપેન્ડ ઓન ધેર ફ્લેટેડનેસ ઓફ સિક્યુરિટી, જે સિક્યુરિટી માટેનું એક કેરેક્ટર છે. ઉડ્ડયન કરી શકતા નથી પણ ઝડપી દોડવા માટે અનુકૂલિત થયેલા હોય છે. એન્ડ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ઇઝ દેટ ઓલ મોડર્ન ફ્લાઇટલેસ બર્ડ્સ લીવ ઇન પાર્ટ્સ ઓફ ધી વર્લ્ડ વેર ધે આર નો કાર્નિવોર્સ, દેટ ઇઝ નો મેમ્બર્સ ઓફ દેટ કેટ ઓર વુલ્ફ ટ્રાઇબ્સ, એટલે મોટાભાગના કાર્નિવોર્સ નથી. હવે અહીંયા તમે સ્ક્રીન ઉપર જે સ્લાઇડ જુઓ છો એમાં કમ્પેરેટિવ આપણે સ્ટડી કરીશું આજે,
કે રેટાઇટી એટલે કે ફ્લાઇટલેસ બર્ડ્સ અને રેટી મતલબ અધર દેન અધર બર્ડ્સ એટલે જેને આપણે નિયોગનેથી સુપર ઓર્ડરમાં મૂકીએ છીએ, તો એન બંનેના કેરેક્ટર્સમાં ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ આપણે તો રેટાઇટી એ રિસ્ટ્રિક્ટેડ છે, ડિસકન્ટિન્યુઅસ એટલે અનિયમિત રીતે એની વહેંચણી થયેલી છે ઓલ ઓવર ધી વર્લ્ડમાં, અને નોટ ફાઉન્ડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતના મૂળ નિવાસી તેઓ નથી. જ્યારે નિયોગનેથી એ કોસ્મોપોલિટિયન એટલે કે સમગ્ર વિશ્વવ્યાપી છે, ફાઉન્ડ ઓલ ઓવર ધી વર્લ્ડ એટલે સમગ્ર વિશ્વમાં એ જોવા મળે છે. એ જ રીતે બીજું એનું સ્ટ્રક્ચર અથવા કેરેક્ટર હેબિટાટ, તો જનરલી રેટિટી એ ટેરેસ્ટ્રીયલ પ્રકારનું હેબિટાટ ધરાવે છે, જ્યારે નિયોગનેથી એ આર્બોરિયલ, ટેરેસ્ટ્રીયલ ઓર એક્વાટિક એટલે અલગ અલગ પ્રકારના હેબિટાટમાં એ રહેતા જોવા મળતા હોય છે. લોકોમોશનની વાત કરીએ તો ફ્લાઇટલેસ રનિંગ બર્ડ છે એટલે કે રેટિટી એ ઝડપી દોડી શકવા માટેના ચોક્કસ પ્રકારના અનુકૂલનો ધરાવે છે, જેને આપણે કર્સોરિયલ પ્રકારનું એડેપ્ટેશન કહી શકીએ, અને નિયોગનેથીમાં ફ્લાઇંગ બર્ડ્સનો સમાવેશ થશે. આ સિવાયના કેરેક્ટર્સની વાત કરીએ આપણે તો એની સાઇઝ, તો સાઇઝમાં રેટિટી યુઝ્યુઅલી લાર્જ સાઇઝના એટલે કે મોટા કદના રેટિટી આવેલા છે. એ સિવાય જે નિયોગનેથી છે એ યુઝ્યુઅલી સ્મોલ સાઇઝ એટલે કારણ કે એમને ઉડવાનું હોય છે, અને જો એમને શરીરનું કદ નાનું હોય તો સરળતાથી સારી રીતે ઉડી શકે એટલા માટે કુદરતી એમાં પોતાની જે બોડીની સાઇઝ છે કમ્પેરેટિવલી નાની હોય છે. વિંગ્સ તો વેસ્ટિજિયલ ઓર એબસન્ટ, મોટાભાગના રેટિટીમાં પોતે વિંગ્સ એટલે કે પાંખો કાં તો અવશિષ્ટ પ્રકારની હોય અથવા સંપૂર્ણપણે એમાં ગેરહાજર હોય છે, જ્યારે નિયોગનેથી માં જે પાંખો હોય છે વેલ ડેવલપ પ્રકારની હોય છે, અને એમાં અલગ અલગ પ્રકારના પીંછા, કાઉન્ટર, ફિલોફ્લુમ એવા પ્રકારના એમાં પીંછા પણ આવેલા હોય છે. લેગ્સની હમણાં જ વાત કરીએ પ્રમાણે લાર્જ અને કર્સોરિયલ પ્રકારના હોય છે એટલે ઝડપી દોડવા માટે અનુકૂલિત થયેલા રેટિટીમાં મતલબ એના ફીટ અથવા લેગ્સ આવેલા હોય છે, અને નિયોગનેથીમાં વેરિયસ એડેપ્ટેડ પ્રકારના એના લેગ્સ આવેલા હોય છે. અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ સાથે જોઈએ તો રેટિટીનું એક્ઝામ્પલ ઇમુ છે, તો ઇમુમાં તમે જોઈ શકો છો એની પાસેની સ્લાઇડમાં કે ઝડપી દોડવા માટે અનુકૂલિત થયેલું છે, અને એના જે હાઇન્ડ લિમ્સ એટલે પશુપાંગ છે એમાં થ્રી ટોસ એટલે ત્રણ આંગળાઓ આવેલા છે. અહીંયા જે પેન્ટાડેક્ટાઇલ કરતાં ઓછા પ્રકારના એના જે ટોસ છે એના કારણે શું થશે, જ્યારે ઝડપી દોડતા હોય ત્યારે સારી રીતે દોડી શકે અને મતલબ અવરોધ ઓછો નડે એ પ્રકારે એમાં થ્રી ટોસ ઓર ઘણા રેટાઇટીમાં ટુ ટોઝ એટલે બે આંગળા આવેલા હોય છે. નીચે રિયામાં પણ એ જ પ્રકારે તમે જોઈ શકો છો કે એમાં ત્રણ ટોઝ આવેલા છે. નેક્સ્ટ કેસોવરી, આ પણ રેટિટીનું એક્ઝામ્પલ છે, એમાં પણ થ્રી ટોઝ આવેલા છે. અને ઓસ્ટ્રીચ એ સૌથી ઊંચા કદનું રેટિટી તરીકે જોઈ શકાય, ઝડપી દોડી શકે છે, અને એમાં ફક્ત ટુ ટોઝ એટલે કે બે જ આંગળાઓ એના પશુપાંગમાં આવેલા હોય છે, અને જે એ ઝડપી દોડવા માટેનું એ સારું અનુકૂલન આ પક્ષીઓ ધરાવતા હોય છે. આ સિવાય નિયોગનેથીની વાત કરીએ આપણે તો નિયોગનેથીમાં એના જે ફીટ છે એ અલગ અલગ પ્રકારના હેબિટાટમાં એ એડેપ્ટ થયેલા હોય છે. પર્ચિંગ પ્રકારનું એટલે કોઈપણ પ્રકારની જ્યારે વૃક્ષની ડાળી ઉપર અથવા કોઈપણ પ્રકારના હેબિટાટ ઉપર અથવા સરફેસ ઉપર સારી રીતે બેસી શકે એ માટે એનામાં પર્ચિંગ પ્રકારના ફીટ આવેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે હાઉસ ક્રો અને બીજા ઘણા બધા બર્ડ્સ, હાઉસ સ્પેરો ને બધું એમાં આવશે. સ્ક્રેચિંગ પ્રકારના ફીટ એ જનરલી જે આપણે હેન અથવા કોક તરીકે ઓળખીએ છીએ એમાં સ્ક્રેચિંગ પ્રકારના, અને એમાં જે પશુપાંગમાં સાઇડમાં એક ચોક્કસ પ્રકારનો સ્પર ડેવલપ થયેલો હોય છે, અને જે જનરલી જમીનને ખોતરવામાં ખોતરી અને એમાંથી પોતે પોતાનો ફૂડ મેળવતા હોય છે, જેને સ્પવ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ એક પ્રકારનું નિયોગનેથીનું એડેપ્ટેશન છે. એ સિવાય તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે રેપ્ટોરિયલ ફીટ એટલે કે શિકારી પક્ષીઓમાં અલગ અલગ પ્રકારે એડેપ્ટ થયેલા આ રીતે એના પશુપાંગો હોય છે. એમાં જે આંગળાઓ હોય એના આંગળાઓની આગળના ભાગે તીક્ષ્ણ નહોર આવેલા હોય છે, પોઈન્ટેડ ક્લોઝ આવેલા હોય છે, કે જેના કારણે એ પોતાના શિકારને સારી રીતે શિકારનો મતલબ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, એને વિંધી શકે, એને ફાડી શકે, અને એમાંથી પોતે ફૂડ મેળવી શકે. એ સિવાય અલગ પ્રકારના બીજા મતલબ એડેપ્ટેશનમાં ફીટમાં વેડિંગ ફીટ પ્રકારના, જનરલી વેડર્સ એટલે કે પાણીના કિનારે એટલે કે મીઠા પાણીના અથવા ખારા પાણીના જે હેબિટાટ હોય એના કિનારા ઉપર જોવા મળતા જે પક્ષીઓ હશે એના ફીટ એ વેડિંગ ટાઈપ્સના હશે. એના જે ટોટલ લેન્થ હશે લેગની એ લાંબી હોય છે, અને એમાં ફીટ પણ એવા પ્રકારના એડેપ્ટ થયેલા હોય, અને જનરલી એ એક્વાટિક વીડ્સ અથવા એક્વાટિક પ્લાન્ટ્સ ઉપર સારી રીતે ચાલી શકે અને પોતાનો ખોરાક મેળવી શકે એવા પ્રકારના અનુકૂલિત ફીટ વેડિંગ બર્ડ્સમાં આવેલા હોય છે. આ સિવાય કેટલાક નિયોગનેથીમાં
સ્વિમિંગ ફિટ આવેલા હોય છે, એટલે કે પાણીમાં સારી રીતે તરી શકે એવામાં એ માટે એમાં ફિટ આવેલા હોય છે. અને સ્વિમિંગ ફિટનું એક્ઝામ્પલ છે ડક્સ, બધા જ પ્રકારની ડક્સ જે પાણીમાં સારી રીતે તરી શકે એના માટે એના જે ફેલેન્સીસ અથવા આંગળા હોય છે એની વચ્ચે ચોક્કસ પ્રકારનું વેબ લાઇક સ્ટ્રક્ચર આવેલું હોય છે, અને વેબની મદદથી એ હલેસાની માફક કાર્ય કરી એ પાણીમાં સારી રીતે તરી શકતા હોય છે. આ સિવાય ક્લાઇમ્બિંગ ફિટ એટલે તો વૃક્ષ ઉપર ચઢવા માટે, સ્ટેપ બાય સ્ટેપ વૃક્ષ ઉપર ચઢવા માટે ક્લાઇમ્બિંગ પ્રકારના ફિટ આવેલા હોય છે, અને એમાં લક્કડખોદ એનું વેલ નોન એક્ઝામ્પલ છે. તો આ થયા નિયોગનેથીમાં વિવિધ પ્રકારના જે હાઇન્ડ લિમ્સ અથવા ફિટના એડેપ્ટેશન છે. જે આપણે રેટાઇટીમાં જોયા તો રેટાઇટીમાં જે ટોટલી એના ફેલેન્જીસ છે એ મતલબ રિડ્યુસ થયેલા છે, એટલે મોટાભાગનામાં 3 ટોઝ આવેલા છે, અને ઇમોમાં અને ઓસ્ટ્રીચમાં 2 ટોઝ એટલે આંગળા ફક્ત 2 છે, જે ઝડપી દોડી શકવા માટેના અનુકૂલનો ધરાવે છે. એ સિવાયના કેરેક્ટર્સની આપણે વાત કરીએ તો ફિધર્સ, તો રેટિટીમાં ફિધર્સ એ વિધાઉટ ઇન્ટરલોકિંગ મિકેનિઝમ એટલે ફિધર્સની અંદર એને જે બાર્બ્સ બાર્બિલ્સ આવેલા હોય છે એ એકબીજા સાથે સારી રીતે ઇન્ટરલોક પ્રકારે ઇન્ટરલોક થયેલા હોય છે, જેના કારણે એક આવરણ બનાવશે અને સરળતાથી ઉડી શકે. પણ અહીંયા રેટાઇટીનું પોતે ઉડ્ડયનનું કામ જ નથી, એ ઉડ્ડયન નથી કરી શકતા એવા પ્રકારના બર્ડ છે, એટલા માટે એવામાં ઇન્ટરલોકિંગ મિકેનિઝમ જોવા મળતું નથી. જ્યારે નિયોગનેથીમાં બાર્બ્સ ઇન્ટરલોક ડ્યુ ટુ બાર્બ્યુલ્સ એન્ડ બાર્બિકલ્સ, એમાં ઇન્ટરલોક પ્રકારના બાર્બ્સ આવેલા હશે, બાર્બ્યુલ્સ આવેલા હશે, અને બાર્બિકલ્સ પણ ઇન્ટરલોક પ્રકારે એરેન્જમેન્ટ થયેલા હશે. રેક્ટ્રાઇસિસ એટલે જનરલી રેક્ટ્રાઇસિસને આપણે પૂછ પ્રદેશમાં અથવા કોર્ડલ રિજનમાં આવેલા જે પીંછાઓ હોય છે ફિધર્સ હશે એને રેક્ટાઇસિસ તરીકે ઓળખીએ છીએ. એ રેટાઇટીમાં એબસેન્ટ ઓર ઇરેગ્યુલરલી એરેન્જ થયેલા હશે, જ્યારે નિયોગનેથીમાં રેગ્યુલરલી એરેન્જ ઇન ફેન લાઇક મેનર ઓર સ્ટ્રક્ચર એટલે કે પંખા જેવી રચના ધરાવતા ચોક્કસ પ્રકારની ગોઠવણી ધરાવતા રેક્ટાઇસિસ એ નિયોગનેથીમાં આવેલા હોય છે. આફ્ટરશાફ્ટ એ વેલ ડેવલપ હોય છે રેટાઇટીમાં, જ્યારે નિયોગનેથીમાં એ પુઅરલી ડેવલપ આવેલા હોય છે. ડાઉન ફિધર્સ તો આ પણ એક પીંછાનો પ્રકાર છે જે રેટાઇટીમાં સંપૂર્ણ રીતે ગેરહાજર હોય છે, જ્યારે નિયોગનેથીમાં એ હાજર હોય છે. જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે બર્ડ્સમાં એ અલગ અલગ પ્રકારના ફિધર્સ આવેલા હોય છે, એમાં ક્વિલ, કાઉન્ટર, ફિલોપ્લુમ, ડાઉન ફિધર્સ એન્ડ રેક્ટાઇલ. તો આ ફિધર્સ અને ફિધર્સની અંદર પણ અલગ અલગ પ્રકારની જે પેટર્ન આવેલી હોય છે, તો પેટર્ન જોઈએ તો અહીંયા આ ફિગરમાં તમે જોઈ શકો છો પ્લેટમાં, તો જે બાર્બિલ્સ બાર્બ્સ બાર્બિલ્સ અને બાર્બિક્યુલ્સ એની અંદર ઇન્ટરલોકિંગ પ્રકારનું મિકેનિઝમ આવેલું હોય છે, અને જેના કારણે પીછાની અંદર આવેલા જે બાર્બ્સ એકબીજા સાથે સારી રીતે જોડાઈ અને એક આવરણ જેવી રચના બનાવશે, જેના કારણે હવાનો અવરોધ ઘટાડી અને સારી રીતે ઉડી શકશે. તો આ પ્રકારના ઇન્ટરલોકિંગ મિકેનિઝમ એ નિયોગનેથી અથવા જેને આપણે ઉડ્ડયન કરી શકતા પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ એમાં જોવા મળતા હોય છે. આ ફિધર આ પ્લેટમાં પણ તમે સારી રીતે સમજી શકો છો કે ડાઉની બાર્બ્સ, આફ્ટરશાફ, વેન એટલે કે જેનું પિંચ ફલક તરીકે ઓળખીએ છીએ, સૌથી વચ્ચે આવેલું રેચિશ, બાજુમાં ફિગરમાં એને ઝૂમ કરી અને આપણને દેખાય છે કે બાર્બ્યુલ્સ અને બાર્બ્સ પણ એમાં સારી રીતે આવેલા હોય છે, અને બાર્બ્સ અને બાર્બ્યુલ્સની વચ્ચે એમાં ઇન્ટરલોકિંગ મિકેનિઝમ એ સાઈડની ફિગરમાં, રાઇટ સાઈડ જે ફિગર છે અથવા ફોટોગ્રાફ છે એમાં તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે નિયોગનેથીમાં ઇન્ટરલોકિંગ મિકેનિઝમ આવેલું હોય છે, જ્યારે રેટાઇટીમાં ઇન્ટરલોકિંગ મિકેનિઝમ એબસેન્ટ હોય છે. નેક્સ્ટ કેરેક્ટર્સમાં જોઈએ તો હોર્ની સેથ ઓફ બીક ઓર બ્રેમ્પોથિકા, તો બીકની રચના એટલે કે ચાંચની રચનામાં રેટાઇટીમાં ડિવાઇડેડ ઇન્ટુ સેવરલ પીસીસ, ચાંચ એ નાના નાના ભાગોમાં વિભાજિત થયેલી હોય છે, જ્યારે નિયોગનેથીમાં એ અનડિવાઇડ હોય છે, એટલે કે અવિભાજિત પ્રકારની ચાંચ, સળંગ ચાંચ આવેલી હોય છે અને સ્કલ સાથે એ જોડાયેલી હોય છે. ઓઇલ ગ્લેન્ડ જનરલ આપણે બર્ડ્સના કેરેક્ટર્સમાં પણ જોયું આગળ એ પ્રમાણે ઓઇલ ગ્લેન્ડ એ યુઝ્યુઅલી એબસેન્ટ રેટાઇટીમાં હશે, જ્યારે નિયોગનેથીમાં ઓઇલ ગ્લેન્ડ અથવા જેને પ્રીન ગ્લેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ એ પ્રેઝન્ટ હશે, અને આવા બર્ડ્સ એ ચોક્કસ સમયે એ પોતે પોતાના બીકની મદદથી પ્રીનિંગ કરશે અને ચોક્કસ પ્રકારનું સિક્રીશન થાય અને ફિધર્સ સ્મૂથ રહેતા હોય છે નિયોગનેથીમાં.
રેમ્પોથિકા પ્રકારની જે બીકની આપણે વાત કરી તો આ એની ફિગર છે કે એમાં એનું જે બીક હશે બીકની ઉપર ચોક્કસ પ્રકારનું સેથ એટલે આવરણ ધરાવતી રત્ન હશે, પ્લસ એમાં બીક એ નાના નાના પીસીસમાં પણ ડિવાઈડ થયેલી જોવા મળતી હોય છે. નેક્સ્ટ કેરેક્ટર્સની વાત કરીએ આપણે તો સ્કલ શટર્સ તો રિમેન ડિસ્ટિંક્ટ ફોર અ લોંગ ટાઈમ. તો સ્કલ શટર એ આ રીતે રેટાઇટીમાં રિમેન ડિસ્ટિંક્ટ ફોર અ લોંગ ટાઈમ, જ્યારે નિયોગનેથીની વાત કરીએ તો ડિસએપિયર વરી અર્લી. ટાઇપ્સ ઓફ સ્કલ તો ડ્રોમિયોગનેથસ પ્રકારનું અથવા પેલિયોગનેથસ પ્રકારનું સ્કલ એ રેટાઇટીમાં આવેલું હોય છે, જ્યારે નિયોગનેથીમાં નિયોગનેથસ પ્રકારનું સ્કલ આવેલું હોય છે, એમાં ક્યારે ડ્રોમિયોગનેથસ પ્રકારનું સ્કલ આવેલું હોતું નથી. અહીંયા ડ્રોમિયોગનેથસ સ્કલની ફિગર આપ જોઈ શકો છો કે એમાં સૌથી વચ્ચેના ભાગમાં આવેલી જે વુમર પ્રકારનું અસ્થિ છે અહીંયા આ ફિગરમાં વધુ ક્લિયર થાય છે કે જે લેફ્ટ સાઈડ જે છે એ રેટાઇટીમાં જોવા મળતું જે સ્કલ છે એમાં જે વુમર એ સ્લાઇટલી વધુ પ્રમાણમાં ડેવલપ થયેલું હોય છે, જ્યારે નિયોગનેથીમાં વુમર એ વચ્ચે આવેલું હોય છે અને બંને ભાગને ડિસ્ટિંક્ટલી ડિવાઈડ કરતું હોતું નથી અને કમ્પેરેટિવલી સ્મોલર ઇન સાઇઝ આવેલું હોય છે. તો અહીંયા આપણે હાલ જ આગળની સ્લાઇડમાં વુમનની વાત કરીએ પ્રમાણે લાર્જ બ્રોડ ઇન્ટરપોલેટેડ બિટવીન પેલેટાઇન્સ એટલે જડબાની વચ્ચે ઇન્ટરપોલેટેડ પ્રકારે ગોઠવાયેલું હોય છે, જ્યારે નિયોગનેથીમાં એ સ્મોલ નેરો એલાઉસ પેલેટાઇલ્સ ટુ મીટ એટલે પેલેટાઇન એકબીજા સાથે જોડાઈ શકે એવા પ્રકારનું નાનું અને સાંકડું વુમર આવેલું હોય છે. પેલેટાઇન તો શોર્ટ ડુ નોટ આર્ટિક્યુલેટ વિથ રોસ્ટ્રમ, જ્યારે નિયોગનેથીમાં લોંગ આર્ટિક્યુલેટ વિથ પેરાસ્પિનોઇડલ રોસ્ટ્રમ પ્રકારે એમાં ગોઠવણી થયેલી હોય છે. ટેરીગોઇડ્સ અને ટેરી પાયગોસ્ટાઇલ, ખાસ કરીને પાયગોસ્ટાઇલની વાત કરીએ તો પાયગોસ્ટાઇલ એ રેટાઇટીમાં સ્મોલ ઓર એબસેન્ટ હોય છે. તો પાયગોસ્ટાઇલ એટલે એવા પ્રકારની રચના કે બર્ડ્સમાં જેના કૌડલ ફીધર્સ આવેલા હશે તો કૌડલ ફીધર્સ એ લાસ્ટ જે વર્ટિબ્રી હશે જેને આપણે કૌડલ વર્ટિબ્રી તરીકે ઓળખીએ છીએ, કૌડલ વર્ટિબ્રી સાથે મતલબ કૌડલ ફીધર્સ જોડાવા માટેની રચના એ રેટાઇટીમાં એબસેન્ટ અથવા બહુ નાની હશે, જ્યારે નિયોગનેથીમાં એ સારી રીતે વિકાસ પામેલી રચના આવેલી હોય છે. સ્ટર્નમ જેને આપણે ગુજરાતીમાં ઉરુસ્થિ તરીકે ઓળખીએ છીએ એ ફ્લેટ